નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે વાત કરવી છે ધોરણ આઠ વિષય ગુજરાતીના સવધિન પોથીની અંદર પાઠ નંબર એક બજારમાં પાઠના સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું એ પહેલાં મિત્રો ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી જેથી કરીને આપણી ચેનલ ઉપર બધા જ પાઠોનું સોલ્યુશન મળી રહે પહેલો પ્રશ્ન છે કે તમારા ગામ શહેરમાં તમારા મનગમતા સૈનિક રમતવીર આવે અને તમારે એમનો ઇન્ટરવ્યૂ લેવાનો થાય તો ત્યારે તમે એમને પૂછવા માટેની પ્રશ્નોની યાદી તૈયાર કરો ઉદાહરણ તરીકે તમને સૈનિક કે રમતવીર બનવાની ઈચ્છા કેમ થઈ પહેલો પ્રશ્ન મિત્રો આપણે આ પ્રકારે પૂછી શકીએ કે તમે સૈનિક બનવા માટે કેવી રીતે તૈયારી કરી હતી તમે સૈનિક બનવા માટેની ટ્રેનિંગ ક્યાં લીધી હતી નંબર ત્રણ સૈનિકોને કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે નંબર ચાર સૈનિક બન્યા પછી તમારું પહેલું ક્યાં પોસ્ટિંગ હતું સૈનિક તરીકે તમારો એક સુખદ અનુભવ જણાવો પ્રશ્ન નંબર બે હું પણ બનીશ મહાન આ પંક્તિનો સાર તમારા શબ્દોમાં લખો આપણા દેશની પ્રગતિ થાય વિકાસ થાય તે માટે સતત પ્રયત્નો કરતો રહીશ મારી અંદર દેશદાજ હોય રાષ્ટ્રપતિની લાગણી પેદા થાય તેવા પ્રયત્નો કરીશ હું એવા કામો કરીશ જેથી દેશો દેશનું નામ રોશન થાય અને મિત્રો વિશ્વમાં મોખરી રહે સદાય દેશનું નામ રોશન થાય તે માટે પ્રયત્નશીલ રહીશ રાષ્ટ્રીય પ્રતીક પ્રતિ હંમેશા આદરભાવ રાખીશ તેમજ દેશનું સાર્વભૌમત્વ જાળવી રાખવા પ્રયત્ન કરીશ આ રીતે હું દેશ માટે મહાન બનવાનો પ્રયત્ન કરીશ પ્રશ્ન નંબર ત્રણ તમે ગઈકાલનો દિવસ કેવી રીતે વિતાવ્યો અને શું શું કર્યું તેનું વર્ણન ડાયરી સ્વરૂપે કરો આજે સવારે હું જાગ્યો અથવા તો જાગી ત્યારબાદ દૈનિક ક્રિયા પૂર્ણ કરી નાઈ ધોઈને તૈયાર થઈ ભગવાનના મંદિરે દર્શન કરવા ગયો ત્યારબાદ નાસ્તો કર્યો અને સમાચારપત્ર વાંચવા બેઠો આજે રવિવાર હોવાથી સવારે થોડી વાર ટીવી જોયું અને ત્યારબાદ જમીને થોડીવાર આરામ કર્યો બપોર પછી મિત્ર સાથે તેમના ખેતરમાં ફરવા ગયો ખેતરને તાજી હવાનો આનંદ માણવાની ખૂબ જ મજા આવી ત્યારબાદ ઘરે આવી થોડી વાર ઘરના વડીલો જોડે વાતચીત કરી ત્યારબાદ સાંજે જમ્યા બાદ થોડીવાર મિત્રો સાથે બેઠા સવારે વહેલા સ્કૂલ માટે જવાનો હોવાથી હું સુઈ ગયો પ્રશ્ન નંબર ચાર નીચેના ચિત્રને ઝીણવટપૂર્વક અવલોકન કરો અને તેના વિશે તમારા શબ્દોમાં લખો તો મિત્રો છે અને વર્ણન આ ચિત્ર સુંદર મેળાનું છે મેળામાં ઘણા બધા ચકડોળ દેખાય છે મેળામાં ઘણી બધી દુકાનો દેખાય છે દુકાનોમાંથી લોકો ખરીદી કરી રહ્યા છે અને આનંદ માણી રહ્યા છે મેળામાં ચકડોળમાં બેસવાનો આનંદ અનેરો હોય છે સાથે સાથે મેળામાં રમકડા ખરીદવાનો અને નાસ્તો કરવાનો લ્હાવો જુદો જ હોય છે મેળામાં ખૂબ જ મજા આવે છે મિત્રો સાથે મેળામાં ફરવાનો આનંદ પણ મિત્રો કંઈક જુદો હોય છે પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા ચિત્રમાં રહેલા તફાવત શોધીને લખવાનો છે તો ચિત્ર એકમાં સૂરજ નથી બીજા ચિત્રમાં સૂરજ છે ચિત્ર એકમાં ઘરની ઉપર ચીમની છે તો બીજા ચિત્રમાં નથી ચિત્ર એકમાં તળાવ છે તો બીજા ચિત્રમાં નથી પહેલા ચિત્રમાં છ વૃક્ષ દેખાય છે અને બીજા ચિત્રમાં પાંચ વૃક્ષ દેખાય છે પહેલાં ચિત્રમાં બંને કુકડા એકબીજાની વિરુદ્ધ દિશામાં છે તો બીજા ચિત્રમાં બંને કુકડા એક જ દિશામાં જોઈ રહ્યા છે પહેલાં ચિત્રમાં ગાય કાળા રંગની છે તો બીજા ચિત્રમાં ગાય કાળા ધોળા રંગની મિત્રો છે પહેલા ચિત્રમાં ડુક્કર કાદવમાં ઊભું છે બીજા ચિત્રમાં કાદવ નથી પ્રશ્ન નંબર પાંચ નીચેનો ફકરો વાંચીને આપેલા પ્રશ્નોના જવાબ આપો તો મિત્રો સરસ મજાનો અહીં ફકરો આપેલો છે તેનો તમારે અભ્યાસ કરવાનો છે અને જવાબ લખીશું અવાડામાં નહીં જેવું પાણી હતું એટલે તો અવારડામાં ઘણું ઓછું પાણી હતું કર્ષને દુઃખથી આહ નાખી આ મતલબનું વાક્ય ફકરામાંથી શોધીને લખો તો કર્ષને ફરીથી નિશાસો નાખીને આકાશ સામે જોયું ઢોરના નિરણ માટે આડું લાકડું રાખી કરેલી જગ્યા એટલે ગમાણ કર્ષને કેમ આકાશ સામે જોયું તો કરસાન વરસાદ આવવાની રાહ જોતો હતો માટે આકાશ સામે જોયું નંબર પાંચ બળદ વાગોળતો હતો રેખાંકિત શબ્દનો અર્થ લખો પ્રાણીઓ એક સાથે બધો જ ખોરાક ખાય છે ત્યારબાદ આ ખોરાકને બેઠા બેઠા ચાવે છે આ ક્રિયાને વાઘોડવું કહે છે પ્રશ્ન નંબર છ તમે જોયેલા બજારનું વર્ણન કરો બજારમાં દરેક પ્રકારની વસ્તુઓ મળે છે બજારમાં મોટી મોટી દુકાનો કોમ્પલેક્સ અને મોલ હોય છે મોટી હોસ્પિટલો લેબોરેટરી અને દવાની દુકાનો હોય છે વાહનો પાર્ક કરવા માટે અલગથી સુવિધા હોય છે બજારમાં કોઈ પણ વસ્તુ પૂરતા પ્રમાણમાં મળી રહે છે બજારમાં વિવિધ નાસ્તાની દુકાનો પણ હોય છે બસ સ્ટેશન રેલવે સ્ટેશન વગેરેની સુવિધા બજારમાં હોય છે બજારમાં શાકભાજી ફળો અને વિવિધ વસ્તુની લારીઓ પણ જોવા મળે છે બજારમાં સવારના સમયે અને સાંજના સમયે લોકો ખરીદી કરવા માટે આવે છે તેથી વધારે ભીડ થાય છે બજારોમાં મોટી હોટલો અને સિનેમા ગૃહો પણ આવેલા હોય છે પ્રશ્ન નંબર સાત તમારા ગામની બજારમાં અને તમારા તાલુકાની બજારમાં શું શું તફાવત છે તે લખો અમારા ગામની બજાર ખૂબ નાની છે જ્યારે અમારા તાલુકાની બજાર ખૂબ મોટી છે ગામની બજારમાં દુકાનો મર્યાદિત હોય છે અને તાલુકાની બજારોમાં દુકાનો ઘણી બધી હોય છે ગામની બજારની દુકાનોમાં તમામ પ્રકારની વસ્તુઓ મળતી નથી જ્યારે તાલુકાની દુકાનોમાં તમામ પ્રકારની વસ્તુઓ મળી જાય છે અમારા ગામની બજારમાં ભાગે કરિયાણું અને શાકભાજી મળે છે જ્યારે તાલુકાની બજારમાં કાપડ વાસણ કરિયાણું શાકભાજી દવાઓ વગેરે મળે છે ગામની બજારમાં માત્ર સરકારી દવાખાનો છે જ્યારે તાલુકાની બજારમાં મોટા દવાખાના હોય છે ગામની બજારમાં છે જ્યારે તાલુકાની બજારમાં કાપડ વાસણ દવાઓ વગેરે મળે છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીશું તો અહીં થોડું ડબલ લખાઈ ગયું છે તો તમારા ગામના રસ્તા સાંકડા જ્યારે તાલુકાના રસ્તા પહોળા છે ગામની બજારની દુકાનો પત્રાવાળી અને એક માળની હોય છે જ્યારે તાલુકાની બજારની દુકાનો ત્રણથી થી ચાર માળની અને મોટા કોમ્પ્લેક્સ હોય છે પ્રશ્ન નંબર આઠ તમારે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે નિબંધ લખવાનો છે તો તમે એ માટેની જરૂરી માહિતી ક્યાંથી ને કેવી રીતે મેળવશો તો મિત્રો ટેબલના પહેલા ખાનાની અંદર લખવાનો છે કે શિક્ષકને પૂછીશ ઘરે વડીલોને પૂછીશ મારા મિત્રોને પૂછીશ લાઇબ્રેરીમાંથી માહિતી મેળવીશ અને ઇન્ટરનેટ ઉપરથી માહિતી મેળવીશ મિત્રો બીજો જે ખાનો છે બાજુમાં એમાં લખો કે સરદાર પટેલના જન્મસ્થળ વિશેની માહિતી સરદાર પટેલના બાળપણની માહિતી સરદાર પટેલના ભણતર વિશેની માહિતી નંબર ચાર સરદાર પટેલના જીવન પ્રસંગો વિશેની માહિતી નંબર પાંચ સરદાર પટેલે અંગ્રેજો સામે લડેલી લડત વિશેની માહિતી પ્રશ્ન નંબર નવ આત્મનિર્ભર ભારત અંતર્ગત તમે આત્મનિર્ભર કેવી રીતે બની શકો તે અંગે વિચારીને લખો હું આત્મનિર્ભર બનાવવા ખૂબ જ ભણીશ મને ખેતીમાં રસ છે ખેતીમાં નવી પદ્ધતિ અપનાવી અને ભારત જે વસ્તુની આયાત કરવી પડે તેવી વસ્તુની આપણા દેશમાં પેદા થાય તેવા પ્રયાસ કરીશ ભારત દેશના લોકોને લાભ થાય સાથે ઘણા લોકોને રોજગારી મળે તેવા પ્રયાસ કરીશ ભારત દેશની ગરીબી અને નિરક્ષરતા દૂર કરવા પ્રયત્ન કરીશ હું આત્મનિર્ભર બનાવવા માટે આવા પ્રયત્ન કરીશ મિત્રો અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે ત્યાર પછીના પાઠનનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો